નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પીસી મેથ માસ્ટરમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો તમે ઓક્ટોમ્બર માસની એકમ કસોટી લખી રહ્યા છો જો આપણે ન લખવી તો પહેલાં આપ લખી લો ત્યારબાદ જ આપણે આ વિડીયો નિહાળીશું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઓક્ટોબર માસની ધોરણ આઠ ગણિત વિશેની એકમ કસોટીનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું એ પહેલાં જો આપ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે મિત્રો હવે શરૂ છે આપણું પેપર સોલ્યુશન તો એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એમાં પ્રથમ જે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને ન છેદે તે કયા પ્રકારનો ચતુષ્કોણ હોય તો મિત્રો કયો હશે અંતર્મુખ ચતુષ્કોણ ત્યાર પછી આગળ બીજો પ્રકાર છે કે જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય પરંતુ ખૂણાઓના માપ સરખા ન હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો મિત્રો કયો આવે સમબાજુ કારણ કે સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય પણ ખૂણાના માપ સરખા હોતા નથી ત્રણ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ પૈકી એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો કયો આવે સમલમ ચતુષ્કોણ ત્યાર પછી ચોથો જે ચતુષ્કોણમાં સમાન લંબાઈ વાળી પાસ પાસેની બાજુની બે અલગ અલગ જોડ હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર તો મિત્રો આ કયો થશે પતંગાકાર ચતુષ્કોણ ત્યાર પછી આગળ કે જે ચતુષ્કોણમાં સામસામની બાજુની બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણનો પ્રકાર કયો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક્ઝામ્પલ જોઈએ આપણે પ્રશ્ન બે કે એક ચતુષ્કોણના ત્રણ ખૂણાનામાં ત્રીસ અંશ સિત્તેર અંશ અને સો અંશે તો તે ચતુષ્કોન્ડના ચોથા ખૂણાનું માપ શોધું મિત્રો આપણે સરળતા ખાતર અહીંયા એક ચતુષ્કોણ રફ આકરી હતું અહીંયા હું દોરી દઉં છું આ રીતે બરાબર એને નામ આપી દઉં એ બી સી ડી ચલો એનું માપ લઈ લઉં સિત્તેર ત્રીસ આ સિત્તેર અને આ લઈ લઉં સો આપણે એક્સનું માપ ડીનું માપ મેળવ્યું એટલે એક્સ લખેલું અહીંયા એસીની પણ કેટલા અંશશે સો છે તો ચલો અહીંયા આપણે શું લખીશું માપકોણ એ વત્તા માપકોણ બી વત્તા માપકોણ સી વત્તા માપકોન ડી બરાબર ત્રણસો તો અહીંયા ત્રીસ વત્તા સિત્તેર વત્તા અહીંયા પણ કેટલા છે સો અંશ વત્તા એક્સ બરાબર ત્રણસો તો ચલો સરવાળો કેટલો થશે આ ત્રીસને સિત્તેર સો સો વત્તા સો એટલે બાળ મિત્રો કેટલા થાય બસો થાય બસો વત્તા એક્સ બરાબર ત્રણસો અંશ તો હવે એક્સ બરાબર કેટલા થાય ત્રણસો સાઠ અંશ ઓછા બસો ચાલો ત્રણસો સાઠમાંથી બસો અંશ જાય તો કેટલા વધે એકસો ને સાઠ અંશ વધે તો બાળમિત્રો અહીંયા ચોથા ખૂણાનું માપ કેટલું હશે એકસો ને સાઠ અંશ હશે બીજો પ્રશ્ન એક સંબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ દસ સેમી હોય તો તે ચતુષ્કોણની પરિમિતિ કેટલી થાય તો અહીંયા સંબાજુ ચતુષ્કોણની બાજુનું માપ કેટલું આપ્યું છે દસ સેમી તો સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપણે લખીએ કે સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર મિત્રો સંભાજુ ચતુષ્કોણની ચારે બાજુનું માપ કેવા હોય સરખા હોય ને તો આપણે શું લખાય ચાર ગુણ્યા બાજુનું માપ લખી શકાય ચલો ચાર ગુણ્યા બાજુનું માપ કેટલું છે દસ સેમી તો ચાર દાન કેટલા થાય ચાલીસ સેમી તો આપણે કહી શકીએ કે સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ કેટલી થશે ચાલીસ સેમી થાય જોઈએ ત્રણ એક ચોરસની પરિમિતિ સો સેમી હોય તો તે ચોરસની કોઈ એક બાજુનું માપ કેટલું તો મિત્રો અહીંયા ચોરસની પરિમિતિ બરાબર અને અગાઉના ધોરણમાં આપણે ભણી ગયેલા છીએ કે ચોરસની પરિમિતિ બરાબર શું થાય ચાર ગુણ્યા લંબાઈ તો ચોરસની પરિમિતિ કેટલી આપી છે સો સેમી આપી દીધી છે બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે કે આપણે એક બાજુનું માપ લખી લઈએ કારણ કે ચોરસની ચારે બાજુ કેવી હોય સરખી ચાલો આ ચાર ગુણાકારમાં છે આ બાજુ જાય તો ક્યાં જાય સોના ભાગાકારમાં જાય બરાબર બાજુનું માપ ચલો સો ભાગ્યા ચાર એટલે કેટલા આવે પચીસ તો અહીંયા ચોરસની બાજુનું માપ કેટલું થશે સો ભાગ્યા ચાર એટલે પચીસ સેમી તો કેટલા થાય પચીસ સેમી નીચે સમાંતર બાજુ ચતુષ્કોણ બી એસ ટી આપેલ છે જેમાં ખૂણા એક્સ અને વાયનું માપ શોધો ખૂણા એક્સનું માપ અને વાયનું માપ શોધવાનું મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણે લખીએ કે ચતુષ્કોણ બી એસ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ટૂંકમાં લખીએ કે સબાચ હશે તેથી એના સામસામેના ખૂણા કેવા હોય સરખા એટલે કે માપકોણ ઈ બરાબર માપકોણ ટી થાય ઈ અને ટી બંને સામસામેના ખૂણા છે ચલો ટીનું માપ તો આપી દીધું છે સો ઈનું માપ એક્સ છે એટલે અહીંયા એક્સ બરાબર સો મળી ગયા એક્સનું માપ તો મળી ગયું બાળ મિત્રો હવે વાયનું માપ આપણે મેળવવું છે મિત્રો તો વાયનું માપ મેળવવા માટે શું કરીશું આ બે સમાંતર રેખાઓની આ છેદિકા આ રેખા આ બંને સમાંતર રેખાઓ લઈ લઈએ અને અહીંયા છેદિકા લઈ લઈએ તો છેદિકાની એક જ તરફના બનતા અનુકોણો કેવા હોય એકરૂપ હોય તો અહીંયા આપણે એવું વિધાન લખી શકીએ કે રેખાખંડ બી સમાંતર રેખાખંડ ટી વાયની છેદિકા કઈ છે રેખા રેખા ઈ વાય લઈએ ઈ વાય છે તેથી વાય બરાબર એક્સ અને વાય બરાબર એક્સ એટલે કિલ્લા સો એટલે વાય બરાબર કિલ્લા થાય સો અહીંયા શું લખાય કે અનુકોણો પ્રશ્ન ત્રણ જોઈએ એમાં એક સમબાજુ ચતુષ્કોણ આઈ એની એટલે ફાઇનની રચના કરો જેમાં એ મિત્રો એની આપ્યા છે પણ એની જગ્યાએ આપણે એફ લેવાના છે એફ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી તથા ઈ આઈ બરાબર છ સેમી હવે રચનાની અંદર આપણે જોઈએ તો પહેલાં એક મેં અહીંયા રફ આકૃતિ દોરી દીધી છે એની તો એમાં એફ એનનું માપ છે ચાર પોઈન્ટ પાંચ સેમી અને આઈઈનું માપ છે છ સેમી તો મિત્રો પહેલાં આપણે આ વિકર્ણ દોરી છે એમાં ચાર પોઈન્ટ પાંચ સેમીનું એક વિકર્ણ હું દોરી દઉં અહીંયા હું ચાર પોઈન્ટ પાંચ સેમીના માપનો એક વિકર્ણ દોરી દઉં બાર મિત્રો તો કેવી રીતે દોરવું ચાર પોઈન્ટ પાંચ સેમી માપ એક કઈ રીતે તો તમને હું શીખવાડી દઉં છું અહીંયા ચલો આ બાર ઉપર એક ટપકો કર્યું મેં તો બારથી હું આ બાજુ ગણતો જઉં ચલો આ એક આ બે ત્રણ ચાર થયા ચાર અને આ ઉપર પોઈન્ટ પાંચનું તો આ ચાર પોઈન્ટ પાંચ છેમીનો એક રેખાખંડ દોરાઈ જશે બાળ મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો હવે આપણે શું કરવાનું છે મિત્રો આજે ચાર પોઈન્ટ પાંચ સેમીનું રેખાખંડ દોર્યું તો એના માપ આપી દઈશું બિંદુ દર્શાવી દઈશું આ બાજુ એફ અને આ બાજુ એન હવે પરિકરની મદદથી આનો એક લંબધિભાજક આપણે દોરવાનો છે બાળમિત્રો ચાલો લંબધિભાજક દોરવું એફ એન જેટલું માપ લઉં અથવા એના અડધાથી વધારે લઉં કે અડધા જ જેટલું લઉં ગમે એટલું હું લઈ શકું બરાબર પણ અડધાથી વધારે લેવાનું અડધાથી ઓછું નહીં લેવાનું હું અડધા કરતાં વધારે માપ લઈને અહીંયા એક ચાપ મારું એક ચાપ આ બાજુ મારી અને બીજી ચાપ આ બાજુ નીચેના ભાગમાં મારી હવે એટલું ને એટલું જ માપ બદલવાનું નથી અને અહીંયા એન બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ મારું છું આ રીતે હવે આ જ્યાં છેદે બંને એને જોડતો આપણે શું કરીશું એક રેખાખંડ દોરી દઈશું રેખાખંડ કઈ રીતે એટલે રેખા દોરવાની છે આપણે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે બંનેના છેદબિંદુમાંથી જ પસાર થતી હોવી જોઈએ આ રીતે બરાબર હવે આ એક રેખા મળી ગઈ એટલે એનો અર્થ હોય કે અહીંયા એને લંબ રેખા થઈ ગઈ હવે આપણે મિત્રો છ સેમીનું માપ છે પણ આપણે કેટલા લઈશું છના અડધા કેટલા થાય ત્રણ સેમી થાય કારણ કે સમબાજુ ચતુષ્કોણના વિકણો પરસ્પર કાઠકોને દુભાગે છેદે સેમને તે બિંદુમાં એટલે સરખા ભાગ થઈ જાય તો આપણે ત્રણ સેમીનો એક રેખાખંડ અહીંયા દોરીએ ચલો આ દસથી નવ એક બે ને ત્રણ બરાબર તો આ ત્રણ સેમીનો હું રેખાખંડ સાઈડમાં દોર્યો હવે મારે પરિકર ઉપર કેટલું માપ લેવાનું આ ત્રણ સેમીનું માપ લેવાનું છે બાળમિત્રો કારણ કે કેમ ત્રણ સેમી લીધા કારણ કે આપણે જે આઈનું માપ છે કેટલું છે છ સેમી છે કેટલું છે છ સેમી છે અને છ સેમી છે એટલે આપણે અહીંયા કેટલા લેવા પડે ત્રણ સેમી તો આ ત્રણ સેમી થઈ ગયા કમ્પ્લીટ હવે અહીંથી એક ચાપ ઉપર તરફ મારીશું અને એક આપણે ચાપ મારીશું નીચે તરફ આ જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈશું એ કયું નામ આપવાનું છે આઈ અને એટલે ઉપર ઈ લખ્યા મેં નીચે આઈ એટલે એફ આઈ એની થઈ જાય હવે આ બધા બિંદુઓને જોડતા રેખાખંડો આપણે દોરી દઈએ ચલો ઈ અને એનને જોડતો રેખાખંડ દોરી દઈએ એ જ રીતે આપણે એન અને આઈને જોડતો રેખાખંડ દોરી દઈએ એ જ રીતે બાળ મિત્રો એફ અને આઈને જોડતો રેખા ખંડ દોરી દઈએ રીતે એફ અને એને જોડતો રેખા દોરી દઈએ તો આ થઈ ગઈ આપણી જે માગેલી જે ચતુષ્કોણ છે એની રચના તમે જોઈ શકો છો અહીંયા જો આ રીતે રાખો તો સંભાજુ ચતુષ્કોણ થઈ ગયો કે જેના વિકર્ણોના માપ આપણને મળી ગયા જે આપણે લીધા હતા એક તો આ રીતે આપણે ચતુષ્કોણ દોરી શકીએ છીએ હવે આગળ એવા લંબચોરસની રચના કરો જેની લંબાઈ પાંચ સેમી અને પહોળાઈ ચાર સેમી હોય તો મિત્રો સૌ આપણે શું કરીશું પાંચ સેમીનો એક રેખાખંડ દોરી દઈએ અને એક ચાર સેમીનો રેખાખંડ દોરી દઈએ તો ચલો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે હું રેખાખંડ દોરી દઉં ચલો પાંચ સેમીનો દોરવું હશે તો હું શરૂઆત કરું બારથી ચલો અહીંયા એ આ બારથી તો આ એક આ બે ત્રણ આ ચારનું ટપકું અને એ આ સાત ઉપર એટલે પાંચનું ટપકું બરાબર પાંચ સેમીનું એક રેખાખંડ દોરી દો કેટલા સેમીનો દોરવાનો છે પાંચ સેમીનો ચલો એ હું અગિયાર થી શરૂઆત કરું છું અગિયાર થી શરૂઆત કરું તો મારે ક્યાં સુધી જવાનું આ એક બે ત્રણ ચાર ને પાંચ એટલે છ પોચ અગિયાર થઈ ગયા એટલે આ પાંચ છેમીનો એક રેખાખંડ થઈ ગયો બાળ મિત્રો બરાબર હવે મિત્રો લંબચરસ કેવો હોય તો કે એના કાટખૂણા હોય તો આપણે આ બિંદુ આગળ એક કાટખૂણાની રચના કરીએ તો કાઠખૂણો કેવી રીતે દૂર હોય એ તો તમને આવડે જ છે એટલે કે કાઠખૂણો એટલે કે નેવ અંશનો ખૂણો દોરવાનો ચલો અહીંયા હું નામ આપી દઉં એ અને બી ચલો અહીંયા હું એ બિંદુ આગળ નેવ અંશનો ખૂણો દોરી દઉં તો નેવો અંશનો ખૂણો કઈ રીતે દોરવો તો ચલો એક આ ચાપ મારી દીધી મેં બાળ મિત્રો અહીંયાથી જ્યાં છેદે ત્યાં પહેલી ચાપે મને કેટલા અંશનો ખૂણો મળે સાઠ અંશનો ત્યાર પછી બીજી ચાપે મને કેટલા અંશનો ખૂણો મળે એકસો વીસનો હવે આ બંનેના વચ્ચેના ભાગમાં આપણે અહીંયા ચાપ મારી દઈએ એટલે આપણને એ મળશે લંબ મળે એટલે નેવુંનો ખૂણો મળી ગયો હવે આને જોડતું એક કિરણ દોરી દઉં તો એ આપણને શું મળે નેવું અંશનું ખૂણાનું કિરણ મળે તો એ બિંદુમાંથી આ થઈ ગયો આપણને નેવું અંશનું કિરણ બરાબર હવે આપણે કેટલું માપ લેવાનું છે એના પર ચાર સેમી તો અહીંયા ચાલો અહીંયા ટપકા કરેલા જ છે મેં તો ચાર સેમીના પોઈન્ટ ઉપર લઈ લઉં ચલો આ ચાર સેમી થઈ ગયા તો હવે એ ચાર સેમીની ચાપ અહીંયા હું મારી દઉં બરોબર તો આ માપ થઈ ગયું આપણું ચાર સેમી અને તમે બાળ મિત્રો ફૂટપટ્ટીની મદદથી માપી પણ શકો છો છ અને ચાર દસ થઈ ગયા બરાબર હવે શું કરીશું અહીંયા બી અને આને જોડતું દેખાખંડ દોરી દો અહીંયા ચલો આ બિંદુ નામ આપી દઉં સી આ એક વિકર્ણ થઈ ગયો

હું પાંચ સેમીનું માપ લઈ લઉં મિત્રો આ પાંચનું માપ થઈ ગયું તો એ અહીંયા સીને કેન્દ્ર તરીકે લઈ અહીંયા એક ચાપ મારી દઉં તો આ બંને જ્યાં છે ત્યાં બિંદુ ડી નામ આપું કયું નામ આપું ડી અને એને બી અને ડીને જોડતો એક રેખાખંડ દોરી દઉં અહીં બી અને ડીને જોડતો એક રેખાખંડ દોર્યો હવે સી અને બી બીને જોડતો એક રેખા દોરી દઉં સી અને ડીને તો આ થઈ ગયો આપણો લંબ આ પાંચ સેમી છે આ ચાર સેમી છે બરાબર ખ્યાલ આવી ગયો તો આ રીતે હવે આગળ પ્રશ્ન ચાર જોઈએ નીચે વિદ્યાર્થીઓ જે વિષયમાં રસ છે તે વિદ્યાર્થીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો મિત્રો આવૃત્તિ વિતરણ કોષ્ટક છે કલા તો કલા મેં અહીંયા સંખ્યા બાજુ એક નવું ખાનું પાડ્યું છે એમાં લખી દીધી કલા તો કેટલા સાત ગણિત શાસ્ત્રમાં કેટલા છે પાંચ વિજ્ઞાનમાં કેટલી સંખ્યા છ અંગ્રેજીમાં ચાર તો કુલ કેટલા થયા જુઓ અહીંયા બાવીસ તો નીચેના પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કરેલ છે તો મેં અહીંયા જવાબ લખી દીધા કે બાવીસ વિદ્યાર્થીનું આવૃત્તિ વિતરણ કરેલ છે આગળ બીજો પ્રશ્ન કયા વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે અને કેટલા તો મિત્રો કલા વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે અહીંયા તમે જોઈ શકો છો કેટલા તો કે સાત વિદ્યાર્થીઓ બરાબર હવે આગળ ત્રીજો પ્રશ્ન કયા વિષયમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ રસ ધરાવે છે કેટલા તો અહીંયા તમે જોઈ શકો છો કયા વિષયમાં સૌથી ઓછા તો અંગ્રેજીમાં કેટલા તો કે ચાર તો કે અંગ્રેજી વિષયમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ રસ ધરાવે છે અને કેટલા તો ચાર બરાબર એના પછીનો પ્રશ્ન છે કે કલા અને ગણિત શાસ્ત્ર વિષયમાં રસ ધરાવ ધરાવનાર વિદ્યાર્થીઓ કેટલા છે તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે કલામાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સાત અને ગણિત શાસ્ત્રમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ તો ટોટલ કેટલી થશે કુલ બાર તો આપણે એવું લખીએ કે કલા અને ગણિત શાસ્ત્ર વિષયમાં રસ ધરાવનાર કેટલા વિદ્યાર્થીઓ છે તો બાર વિદ્યાર્થીઓ છે આગળ પાંચમો પ્રશ્ન એ રીતે કે અંગ્રેજી વિષય કરતાં કેટલા વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ ધરાવે તો અંગ્રેજી વિષયમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ ચાર છે અને વિજ્ઞાન વિષયમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ છ છે તો એમનો તફાવત લઈએ તો છ ઓ છ ચાર એટલે કેટલા મળે બે તો એનો અર્થ એવો આપણે કહી શકીએ કે અંગ્રેજી વિષય કરતા બે વિદ્યાર્થીઓ બે વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે છે આગળ પ્રશ્ન પાંચ એક દુકાનમાં જેટલા બિસ્કીટના પેકેટ છે એટલા જ બિસ્કીટ દરેક પેકેટમાં છે જો દુકાનમાં કુલ બે હજાર ત્રણસો ચાર બિસ્કીટ હોય તો દુકાનમાં બિસ્કીટના કેટલા પેકેટ હશે તો મિત્રો અહીંયા દુકાનમાં કેટલા જેટલા બિસ્કીટના પેકેટ છે એટલા જ બિસ્કીટ દરેક પેકેટમાં છે તો અનુકૂળ બિસ્કિટ કેટલા બે હજાર ત્રણસો ચાર તો પેકેટ કેટલા તો આપણે શું કરવું પડે આનું વર્ગમું મેળવવું પડે તો અહીંયા આપણે લખીએ કે બે હજાર ત્રણસો ચાર એનું વર્ગમું મેળવવા માટે શું કરીશું એને બે વડે પહેલાં ભાગી દઈશું ચાલો બે વડે ભાગીએ તમે ભાગાકાર કરો તો કેટલા હશે બસો ત્રીસના અડધા એકસો પંદર અને બેના અડધા ચાર ચલો અહીંયા બે વડે ભાગીએ તો અગિયારસો બાવનના બે વડે ભાગીએ ચલો એક હજારના અડધા પાંચસો અને એકસો બાવનના અડધા છોતેર એટલે પાંચસોને છોતેર થાય ચલો આને બે વડે હજી ભાગીએ તો કેટલા આવે પાંચસોના અડધા બસો પચાસ છોતેરના અડધા અડોતેર એટલે કેટલા થાય બસો થાય ચલો આને બે વડે ભાગીએ બસો અઠ્યાસીના અડધા કેટલા અઠ્યાસીના અડધા ચૌદ અને આઠના અડધા ચાર એટલે એકસો ચુમ્માળીસ એકસો બે વડે ભાગીએ એટલે કેટલા આવે એના અડધા બોતેર હવે બાળ મિત્રો બોતેરને બે વડે ભાગીએ એટલે કેટલા આવે

તો જોડ બની બેની એક બે ત્રણ ચાર તો અહીંયા હું લખી દઉં કે ચાલો બે ગુણ્યા બે એટલે એક જોડ બે ગુણ્યા બે એટલે બીજી જોડ બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે ત્રીજી જોડ બે ગુણ્યા બે એટલે ચોથી જોડ અને છેલ્લે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણની એક છે ચલો હવે આ બે ગુણ્યા બે એટલે બેનો વર્ક થાય આ બે ગુણ્યા બે એટલે બેનો વર્ક આ બે ગુણ્યા બે એટલે બેનો વર્ક આ બે ગુણ્યા બે એટલે બેનો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણનો વર્ગ ચલો બંને બાજુ વર્ગમૂળ લઈએ બંને બાજુ વર્ગમૂળ લેતા તો અહીંયા વર્ગમૂળમાં શું લખાય બે હજાર ત્રણસો ચાર અને અહીં વર્ગમૂળમાં આપણે શું લખીશું કે ચલો બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ આ વર્ગમૂળ છે એટલે બધા વર્ગ દૂર થઈ જાય તો શું વધે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ચલો ગુણાકાર કરી દો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તરી અડતાલીસ તો આપણે અહીંયા કહી શકીએ કે દુકાનમાં દુકાનમાં કેટલા કે બિસ્કીટના અડતાલીસ પેકેટ હશે બરાબર બાળ મિત્રો હવે એક પેકેટમાં અડતાલીસ બિસ્કિટ દે તો અડતાલીસ ગુણ્યા અડતાલીસ તમે કરશો તો કેટલા આવશે બે હજાર ત્રણસો ચાર જવાબ તમને મળી રહેશે એ જ રીતે આગળ બીજો દાખલો આપ્યો તો એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બે હજાર પચીસ ચોરસ સેમિ છે તો તે ચોરસની લંબાઈ કેટલી થાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીંયા પણ આપણે શું કરવું પડશે વર્ગમૂળ લેવું પડે કેમ કે બે હજાર પચીસ બરાબર અહીંયા લંબાઈનો વર્ગ વર્ગમૂળ લઈએ તો આ વર્ગ દૂર થાય તો આપણે બે હજાર હવે વર્ગમૂળ અહીંયા નીકાળીએ તો એના અવયવ પાડીએ ચલો બે વડે ભાગ ચાલે ના તો પાંચ વડે ભાગીએ તો કેટલા આવે આ પાંચસો વીસ અને પાયો પાયો પચીસ એટલે ચારસો પાંચ આવે ચારસો પાંચને પાંચ વડે ભાગો પાંચ અઠા ચાલીસ પાંચ એકા પાંચ ચાલો 81 ને પાંચ વડે ભાગના ચાલે તો ત્રણ વડે ભાગો સત્યાતરી એક્યાસી ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ બરાબર તો ચલો બે હજાર પચીસના અવયવ આપણે શું લખીશું પાંચ ગુણ્યા પાંચની છે ત્યાર પછી ત્રણ ગુણ્યા ત્રણની એક જોડ અને એક બીજી જોડ

તો અહીં આપણે વર્ગમૂળ લઈએ ચલો તો શું થાય એલ બરાબર બે હજાર પચીસનું વર્ગમૂળ કેટલું આવ્યું પિસ્તાલીસ એટલે કેટલા સેમી આવે પિસ્તાળીસ સેમી થાય તો લંબચોરસની લંબાઈ કેટલી થશે પિસ્તાલીસ સેમી થશે તો બાળ મિત્રો આ હતું આપણું ધોરણ આઠનું ગણિત વિષયનું સોલ્યુશન બાકીના વિષયનું જે સોલ્યુશન છે ટૂંક સમયમાં આપણી ચેનલ પર અવેલેબલ થઈ જશે જો વિડીયો પસંદ પડે તો એને લાઇક કરી તમારા મિત્રવર્તુમાં શેર કરો અને આપ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળે